નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બુદ્ધિ વિશે ઇન્ટેલિજન્સ વિશે સમજીશું. તો ઇન્ટેલિજન્સ શબ્દ છે, આપણે એનો અર્થ સમજીએ તો બુદ્ધ ધાતુ પરથી આવ્યો છે. એને યુએસ શબ્દ હતો જે ગ્રીક ભાષાનો, પછી લેટિન ભાષાનો ઇન્ટેલેક્ટ એટલે ઇન્ટેલિજન્ટિયા બન્યા, અને અંગ્રેજીમાં તેમાંથી ઇન્ટેલેક્ટમાંથી ઇન્ટેલિજન્સ બન્યો. તો બુદ્ધિ એ વ્યક્તિત્વમાં રહેલી જન્મજાત શક્તિ છે. એવું અલગ અલગ મનોવૈજ્ઞાનિક બુદ્ધિજીવોને બુદ્ધિની અનેક વ્યાખ્યાઓ આપવાનો એને પ્રયત્ન કર્યો. તો બુદ્ધિમાં એ ચાર શબ્દોમાં સમાવેશ છે, અર્થગ્રહણ, આવિષ્કાર, માર્ગદર્શન અને સમીક્ષા. આ સાયમન બીને કહ્યું છે. ત્યાર પછી આપણે જોઈએ તો બુદ્ધિ છે એ અમૂર્ત ખ્યાલો વિશે વિચારવાની શક્તિ છે, એ ટર્મન કહે છે. અને બુદ્ધિ એ કાર્ય કરવાની વિધિ છે, વુડવર્થ કહે છે. એ બધી વ્યાખ્યાઓ એના જે મનોવૈજ્ઞાનિકો છે એને આપેલી છે. એના પછી આપણે જોઈએ તો બુદ્ધિ છે એ અમૂર્ત વિચારણા કરવાની ક્ષમતા છે, અને બુદ્ધિ એ સાપેક્ષ રીતે નૂતન પરિસ્થિતિઓ સાથે અનુકૂલન કરવાની ક્ષમતા છે, એવું સ્ટર્નને કીધું છે. અને ઓલું ડી વેક્સલરે કીધું હતું. એના પછી વ્યાખ્યા જોઈએ તો બુદ્ધિ એટલે કોઈ નવીન પરિસ્થિતિઓમાં સામનો કરવાની ક્ષમતા, એટલે બુદ્ધિ. પછી શીખવાની શક્તિ એ જ બુદ્ધિ. બુદ્ધિ એટલે પરિસ્થિતિનો સ્વીકાર કરવાની શક્તિ, એવું પીજેએ કીધું છે. બુદ્ધિનું સ્વરૂપ આપણે જોશું તો બુદ્ધિ એટલે અનુકૂલન. પહેલો પોઈન્ટ, બુદ્ધિ એટલે અનુકૂલન. તો બુદ્ધિ એટલે સમાનતાપૂર્વક નવીન પરિસ્થિતિઓ જરૂર પ્રમાણે પોતાના ચિંતનને અનુકૂળ બનાવવાની અને મનુષ્યની સામાન્ય શક્તિ છે. બુદ્ધિ એટલે પ્રવૃત્તિઓને તેમની લાક્ષણિકતા અનુસાર આદરવાની શક્તિ. બુદ્ધિ એટલે સંકુલ પ્રવૃત્તિઓ આદરવાની શક્તિ. આમ બુદ્ધિ એટલે મૌલિક સર્જન કરવાની શક્તિ છે. બુદ્ધિ એટલે ચિંતનશીલતા. બુદ્ધિ એટલે અમૂર્ત ચિંતન છે, જે આપણને ઝડપથી વિચારવાની શક્તિ આપે છે, અને આપણે એને સાકાર સ્વરૂપે નહીં પરંતુ એને ફીલ કરી શકીએ છીએ. એના માટે આપણે અમૂર્ત ખ્યાલ કહી શકીએ. અને ત્યારબાદ છે બુદ્ધિ એટલે શીખવું. બુદ્ધિ એટલે પૂર્વાનુભવનો ઉપયોગ અને નવીન પરિસ્થિતિમાં સામનો કરવાની ક્ષમતા. શીખવું, બુદ્ધિ એટલે નવીન આપણે કંઈ પણ શીખીએ તો બુદ્ધિના આધારે શીખીએ છીએ. ત્યારબાદ બુદ્ધિના સ્વરૂપ વિશેની અમુક અમુક બાબતો છે.